नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वार आपणे ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 10 માં મળ્યા છીએ. અગાઉ આપણે વાત કરી કે મહાત્માના માર્ગ પર ભાગ 1 અને હાલ આપણે જોવાનું છે મહાત્માના માર્ગ પર ભાગ 2. અગાઉના જે ભાગ 1 જે છે એમાં આપણે કેળા સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, પછી ગાંધીજીના અલગ અલગ બીજા સવિનય કાનૂન ભંગના અમુક અમુક કિસ્સાઓ એના વિશે ચર્ચા કરી. આ ભાગમાં આપણે વાત કરવાની છે સવિનય કાનૂન ભંગ, એટલે કે એમાં આપણે વાત કરી હતી કે આપણે 1924 સુધીના ગાંધીજી દ્વારા કરવામાં આવેલા સત્યાગ્રહો વિશે વાત કરી હતી. હાલ આપણે એ પછીનો સમયગાળો, એમાં પણ જો મુખ્ય મુખ્ય જે આપણે ઘટનાઓ જે છે એની ચર્ચા કરીએ તો પહેલી ઘટના આવે છે 1930ની સવિનય કાનૂન ભંગ, એટલે કે પૂર્ણ સ્વરાજ જે છે એમ મળવાનું ન હતું. સામાન્ય રીતે અંગ્રેજો દ્વારા જે દમનકારી નીતિ અપનાવવામાં આવતી હતી, જે કૂટનીતિ અપનાવવામાં આવતી હતી, એને લીધે ભારતીય લોકોને હવે લાગી ગયું હતું કે પૂર્ણ સ્વરાજની જે માંગ હતી, પૂર્ણ સ્વરાજ એટલે કે ભારત દેશ જે છે એની સત્તા, એનો કારોબાર જે છે એ ભારતના લોકોને જ આપી દેવામાં આવે, તો પૂર્ણ સ્વરાજ જે છે એ એમ મળે એમ ન હતું. આ માટે લોકોએ લડાઈમાં ઉતરવું પડે એ રીતના જે પરિસ્થિતિ જે છે એ આવી ગઈ હતી. તો અમદાવાદમાં મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિને પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે જે ચળવળ શરૂ કરી એ ચળવળને કહેવાય છે સવિનય કાનૂન ભંગ. એટલે કે તમે વિનયથી તમે કાનૂનનો ભંગ કરી અને અંગ્રેજો પાસે પોતાની માંગ મૂકો, અને એનો જ આપણે એક કિસ્સો ચર્ચવાનો છે, એ છે દાંડીકૂચ. દાંડીકૂચ વિશે તમે ક્યારેક ને ક્યારેક સાંભળેલું જ હશે, અને દાંડી યાત્રા જે છે એનો આપણે મેપ પણ દર્શાવેલો છે, એનો આપણે ચિત્ર દ્વારા પણ જોશું કે કેવી રીતના દાંડી યાત્રા જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, હાલના સમયમાં તો વાહન જે છે એને લીધે આપણે એમ કહી શકીએ કે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકાય, પણ એ સમયમાં તો ચાલીને ખૂબ જ વધારે કિલોમીટર સુધી ચાલીને આ યાત્રા જે છે એ કરેલી હતી. તો ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે યાત્રા કઢાશે. સામાન્ય રીતે અંગ્રેજો દ્વારા મીઠા જેવી નજીવી વસ્તુમાં, આમ તો જીવન જરૂરિયાત માટેની, આપણે ખોરાક માટેની મુખ્ય વસ્તુ મીઠું કહી શકીએ, તો આવી વસ્તુમાં પણ અંગ્રેજો દ્વારા ટેક્સ નખાયો હતો. તો આ જે ટેક્સનો વિરોધ કરવા માટે, આ જે મીઠાનો કાયદો તોડવા માટે ગાંધીજી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે આપણે પગપાળા યાત્રા જે છે એ આપણે કાઢી અને મીઠાનો કાયદો છે એનો ભંગ કરશું. તો આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો એકાધિકાર હતો, અને મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રવાદી જે છે, એટલે કે એની સાથેના જે સહકારીઓ જે છે, એનું માનવું હતું કે મીઠા પર વેરો લેવો એ પાપ છે. કારણ કે સામાન્ય રીતે તમે જોવા જાઓ તો મીઠું જે છે એ સહેલાઈથી અને ખૂબ જ વધારે પ્રમાણમાં મળી આવે. એમ પણ આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતનો દરિયા કિનારો જે છે એ તો 1600 કિલોમીટર લાંબો છે, એટલે ગુજરાતમાં તો મીઠાનું ઉત્પાદન જે છે એ સરળતાથી અને ખૂબ જ વધારે ઉત્પાદન થઈ શકે, છતાં પણ આવી વસ્તુ પર ટેક્સ જે છે એ લોકોએ લગાડેલો હતો. તો આપણે એમ કહી શકીએ કે હવે વિરોધ કરવો ખૂબ જ જરૂરી થઈ ગયો હતો. તો ગાંધીજીએ આ મીઠાનો અન્યાય કાયદો તોડવા માટે અમદાવાદના સાબરમતી આશ્રમથી, અહીંયા નદી છે ચંદ્રભાગા નદી, ખાસ યાદ રાખવાનું છે, ચંદ્રભાગા નદીની પાસેથી પોતાના 78 સાથીઓ સાથે 12મી માર્ચ, તારીખ પણ યાદ રાખવાની છે, 12મી માર્ચ 1930ના દિવસે સવારે દાંડીકૂચ જે છે એની શરૂઆત કરી. દાંડીકૂચ પણ કહેવાય છે, દાંડી યાત્રા પણ કહેવાય છે, કારણ કે મીઠાનો કાયદો તોડવા માટે અમદાવાદથી છેડ નવસારીનું દાંડી જે છે એ, દાંડી આપણે જે જગ્યા છે અત્યારના એક ગામ જે છે, તો એ ગામ સુધી પહોંચવાનું હતું. તો કૂચના માર્ગ પરના ગામોમાં સભાઓ થતી, એટલે કે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો પગપાળા યાત્રા હતી એનો લોકો પણ ઉત્સાહથી સ્વાગત કરતા હતા. આ 78 જણા જે છે એ 78 જણા જે પણ ગામમાં જાય, અહીંયા હું તમને મેપ દ્વારા પણ દર્શાવું કે આ જગ્યાએ અમદાવાદ આવેલું છે, આ જગ્યાએ અમદાવાદ આવેલું છે,
અને આ જગ્યાએ નવસારીમાં દાંડી ગામ આવેલું છે। તો અમદાવાદથી પગપાળા યાત્રા શરૂ થાય અને ધીમે ધીમે કરતા લોકો આગળ જતા જાય તો જે ગામમાં સામાન્ય રીતે કાંઈ વાહન વ્યવહાર ન હોય તો એક ગામમાં તો એક ગામમાંથી બીજા ગામમાં એક જ દિવસમાં તો ન પહોંચી શકાય। તો જે જે ગામમાં રોકાતા જાય ત્યાં ત્યાં પોતે સભા ભરે અને લોકોને ઉત્સાહિત કરે કે આવી રીતે પણ આપણે વિરોધ કરી શકીએ છીએ। તો અલગ અલગ ગામમાં જઈ અને પોતે સભાઓ કરતા હતા। ગાંધીજી લોકોને મીઠાના કાયદાનો સવિનય ભંગ સમજાવીને નવી રીત સ્વરાજ મેળવવા માટેની નવી રીત જે છે એ શીખવાડતા હતા। તો આ જે છે આપણે એમ કહી શકીએ કે 5 એપ્રિલ 1930 ના દિવસે તે દાંડી પહોંચ્યા। વિચાર કરો જોઈએ, 12 માર્ચથી જેને ચાલવાની શરૂઆત કરી હતી તે અમુક કિલોમીટર સુધી ચાલતા અને ફરી પાછો ત્યાં ગામમાં રોકાઈ અને પોતે સભા ભરતા હતા। તો 12 માર્ચથી શરૂઆત કરી અને 1930 ના દિવસે તેઓ દાંડી પહોંચ્યા। બીજા દિવસે સવારે એટલે કે 6 એપ્રિલના રોજ દરિયા કિનારે વિખારાયેલું જે મીઠું જે છે એ એકઠું કરી અને તેને મુઠ્ઠી મીઠું લઈ અને કાયદાનો ભંગ કર્યો। અહીંયા ગાંધીજી એવો શબ્દ પણ બોલે છે કે નમક્કા કાનૂન તોડ દિયા। તો આવી રીતે પોતે મીઠું લઈ અને આ મીઠાનો કાયદો છે અથવા તો મીઠું જે છે એ એકાધિકાર આપણે કીધું કે અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યો હતો એનો ભંગ કર્યો। આ આંદોલનમાં જોવા જઈએ તો ખેડૂતો, આદિવાસીઓ, સ્ત્રીઓ જે છે એ ખૂબ જ મોટી માત્રામાં આપણે એમ કહી શકીએ કે એણે ભાગ લીધેલો હતો। તો કોઈ પણ પ્રકારનો વિરોધ અથવા તો કોઈ પણ પ્રકારનું આપણે એમ કહી શકીએ જાનહાનિ ન થાય, કોઈ અંગ્રેજી સિપાહી હોય એને મારપીટ કરી કે એને કોઈ નુકસાન પહોંચાડવામાં ન આવે એવા કોઈ પણ પ્રકારના વિરોધ કર્યા વગર પણ આ રીતે નમકનો કાનૂન જે છે એ ગાંધીજી દ્વારા તોડવામાં આવ્યો હતો। તો સરકારે શાંતિપૂર્ણ સત્યાગ્રહીઓ પર દમનનો કોરડો જે છે એ વિંજવા માંડ્યો। એટલે કે અહીંયા સુધી તો અંગ્રેજ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની આપણે એમ કહી શકીએ હિંસા નથી કરવામાં આવી, કારણ કે લોકો જે છે તો માત્ર ચાલી જ હતા, એ લોકો કોઈ પણ જાતનો હિંસાત્મક વિરોધ કરતા ન હતા। પણ જ્યારથી ગાંધીજી દ્વારા આ મીઠું ઉપાડવામાં આવ્યું ત્યારથી જે અંગ્રેજો છે એ લોકોનો ગુસ્સો જે છે વધી ગયો અને તે આ લોકો ઉપર દમન જે છે એ ગુજારવા લાગ્યા અને હજારો સત્યાગ્રહીઓ જે છે એની પણ ધરપકડ કરવામાં આવી। ગાંધીજીની પણ ધરપકડ થયેલી હતી, ક્યાં અને કઈ જગ્યાએ એના માટે આપણે થોડી ઘણી જાણકારી મેળવીએ તો ધરાસણા ગામ મીઠાનું ઉત્પાદન જે છે, ધરાસણા ગામ જે છે એ મીઠાના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર હતું। તમારે ધરાસણા ગામ જે છે એ એક વખત ગૂગલ મેપમાં સર્ચ કરવાનું છે કઈ જગ્યાએ આવેલું છે, તો અહીંયાથી સુરતની નજીકના જ આપણે ગામની વાત કરવાની છે। તો ત્યાં સત્યાગ્રહ કરવાની ગાંધીજીએ જાહેરાત કરી અને ગાંધીજી જો ધરપકડ થઈ જાય તો ત્યારબાદ અબ્બાસ તૈયબજી જે છે એ મોરચો સંભાળશે। પણ ગાંધીજી અને અબ્બાસ તૈયબજી બંનેની ધરપકડ થઈ, માટે આ જે ધરાસણા સત્યાગ્રહ છે એ સરોજિની નાયડુ, જેને નાઇટેંગલ ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે સરોજિની નાયડુ દ્વારા તેનો મોરચો, ધરાસણા સત્યાગ્રહ જે છે એનો મોરચો સંભાળવામાં આવ્યો અને અંગ્રેજ સરકારે આ સત્યાગ્રહ છે એને અટકાવવા માટે ક્રૂરતા ભર્યા પગલા લીધા। કારણ કે અંગ્રેજ સરકારને પણ હવે બીક લાગવા લાગી હતી કે આ લોકો જો વધારે વધારે સત્યાગ્રહ કરશે તો સામાન્ય રીતે આખા દેશમાં જે આ મીઠાનો કાનૂન છે એવી રીતના બીજા કાનૂન છે એ પણ તોડવા લાગશે। તો અંગ્રેજોએ તેને અટકાવવા માટે ક્રૂરતા ભર્યા પગલા લીધા અને 300 જેટલા સત્યાગ્રહીઓ જે છે એને ઘાયલ કર્યા અને એમાંથી 2 તો મૃત્યુ પણ પામ્યા હતા। આમ છતાં પણ સત્યાગ્રહીઓ જે છે એ પાછા પડ્યા ન હતા। તો ખૂબ જ આપણે એમ કહી શકીએ કે મહત્વની ઘટના એટલે દાંડીકૂચ, આ દાંડીકૂચ જે છે એ આપણે કહી શકીએ કે 1930માં ગાંધીજી દ્વારા લેવામાં આવેલું સૌથી મોટામાં મોટું અને મહત્વપૂર્ણ પગલું આપણે કહી શકીએ। કારણ કે કોઈ પણ પ્રકારના વિરોધ છતાં પણ પોતે આ કાનૂન છે એ સહેલાઈથી તોડી શક્યા હતા। ત્યારબાદ વાત કરીએ આપણે ગોળમેજી પરિષદ,
આમ ગોળમેજી પરિષદ એટલે શું? તો કે આને આપણે જો અંગ્રેજીમાં કહીએ ને તો રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કહેવાય. શું કહેવાય? રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. એટલે સામાન્ય રીતે અંગ્રેજી કેટલાક શાસકો હોય છે અથવા તો અંગ્રેજી પ્રતિનિધિઓ હોય એ ટેબલમાં કોઈ ખુરશી ઉપર બેસી જાય, એવી રીતના બીજા કોઈ પણ ખુરશી ઉપર બેસે, તો આવી રીતના જે લોકો બેસીને જે ચર્ચા કરે ને એને શું કહેવાય છે? ગોળમેજી પરિષદ. ઘણા વ્યક્તિઓ જે છે, ઘણા વિદ્યાર્થીઓ પોતે વાંચી લે પણ ખબર જ ન હોય કે ખરેખર ગોળમેજી પરિષદ એટલે શું. પરિષદ એટલે આપણે તો શું વિચારીએ કે એક આરે એટલા બધા માણસો ભેગા થતા હશે, એવું આમાં કાંઈ છે નહીં. ખાલી સામાન્ય રીતે થોડા ઘણા લોકો જે છે એ આ જે આપણે એમ કહી શકીએ કે ગોળમેજી પરિષદ અથવા તો આ રીતના ટેબલ ઉપર ખુરશીઓ પાથરી અને અમુક અમુક લોકો જે છે મહત્વના લોકો, તો એ લોકો બે છે અને પોતે ચર્ચા વિચારણા કરે છે. આ ગોળમેજી પરિષદ કરવાનું કારણ શું હતું? તો કે સામાન્ય રીતે ભારતના લોકો જે છે એ ભારતના લોકોને પૂર્ણ સ્વરાજ જોતું હતું, એટલે કે ભારતના લોકો દ્વારા જ ભારતનું શાસન થાય, પણ અંગ્રેજોને આ મંજૂર હતું નહીં. તો સામાન્ય રીતે જો વાતચીતથી બધી વસ્તુ પતી જતી હોય તો કાલી ખોટી કોઈ હિંસા અથવા તો ક્રૂરતાભર્યા પગલાં ન લેવા માટે આ ગોળમેજી પરિષદ જે છે એ યોજવામાં આવતી હતી. આવી ત્રણ ગોળમેજી પરિષદ યોજાણી છે, જેમાં પહેલી પરિષદ જે છે એમાં તો કોંગ્રેસે ભાગ જ નહોતો લીધો. એટલે કે પહેલી પરિષદ જે લંડનમાં પણ પેરિસમાં જે યોજાયેલી હતી એમાં કોઈ પણ કોંગ્રેસ જે છે એ કોંગ્રેસની હાજરી, કોંગ્રેસી એટલે કે આપણે કોંગ્રેસ શાસન જે છે આપણે 1885માં જે સ્થપાણું હતું એની વાત કરીએ છીએ, એના અધ્યક્ષમાંથી કોઈ પણ અધ્યક્ષ હાજર ન રહ્યા માટે આ પરિષદ તો નિષ્ફળ ગઈ હતી. હવે વાત કરીએ આપણે બીજી ગોળમેજી પરિષદમાં, તો 1931માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ બોલાવવામાં આવી, જેમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજી જે છે એને હાજરી આપી હતી. એટલે ગાંધીજી પણ પોતાની માંગ લઈ અને પોતે ગયા હતા. કેના માટે? તો કે પોતાને બંધારણીય થોડા ઘણા હકો મળે, ભારતના લોકવાસીઓ જે છે, ભારત લોકો જે છે, ભારતના લોકો એને થોડા ઘણા હકો મળે એના માટે પોતે આ પરિષદ ભરવા માટે ગયા હતા. પણ જ્યારે તે જતા હતા એ સમયે જ આપણે એમ કહી શકીએ કે જુદી જુદી કોમના લોકો જે છે એના પ્રતિનિધિઓ, એટલે કે હિન્દુ, મુસ્લિમ, પારસી, અલગ અલગ કોમના લોકો જે છે એ કોમના લોક પ્રતિનિધિઓ બંધારણના ઘડતરની ચર્ચા વખતે પોતાની કોમ માટે અલગ મતદાર મંડળ, એટલે કે સામાન્ય રીતે મુસલમાનનો જો વિસ્તાર હોય તો એનો પ્રતિનિધિ કોણ ઊભો રહેશે? તો કે મુસલમાન પોતે જ ઊભો રહેશે, એટલે બીજા કોઈ હિન્દુ પ્રતિનિધિ ત્યાં ઊભા રહી શકે નહીં. તો આમાં તો શું થાય? જ્ઞાતિવાદ જે છે એ જ્ઞાતિવાદ ફેલાવો થાય. તો આ કારણથી ગાંધીજી જે છે એ ગાંધીજી ખૂબ જ નિરાશ થયા, કારણ કે તેને કેવું ભારતનું સપનું જોયું હતું કે એક ભારતનું સપનું જોયું હતું, એક ભારત અને શ્રેષ્ઠ ભારત. પણ જો આવી રીતે અલગ અલગ કોમના લોકો જે છે એ પોતાના પ્રતિનિધિઓની માંગ કરવા લાગે તો ભારત જે છે એ આખે આખું ટુકડામાં વેચાઈ જાય. માટે આપણે એમ કહી શકીએ કે આ પરિષદ જે છે એ પરિષદનો કોઈ ઉકેલ આવ્યો નહીં, અથવા તો પરિષદ જે છે એનું કોઈ પરિણામ આવ્યું નહીં. તો આ વાત કરી આપણે બીજી ગોળમેજી પરિષદ કે જેમાં ગાંધીજીએ ભાગ લીધો હતો. અને હવે વાત કરીએ આપણે 1935નો હિન્દ સરકારનો કાયદો. કારણ કે ભારત જે છે એ આઝાદ થઈ જાય તો એને નિશ્ચિત કરવા માટે કોઈ એક બંધારણની રચના થયેલી હોવી જોઈએ કે નહીં? તો આ બંધારણનો ઢાંચો જે છે એ 1935થી શરૂઆત થઈ ગયો હતો બનાવવા માટે. આમ તો જો કે આમાંથી ઘણી બધી વસ્તુ જે છે એ હાલ પણ આપણે બંધારણમાં લીધેલી છે, પણ આપણે ખાલી અત્યારે એટલું યાદ રાખશું કે ભારતનું અલગ બંધારણ જે છે એની થોડી ઘણી શરૂઆત જે છે એ 1935થી થઈ ગઈ હતી. તો 1935નો જે હિન્દ સરકાર કાયદા દ્વારા હિન્દમાં બંધારણીય સુધારાનો બીજો તબક્કો જે છે એ શરૂ થઈ ગયેલો હતો. પહેલો તબક્કો કયો આવશે? તો કે 1928થી જે આપણે એમ કહી શકીએ કે ઓગસ્ટ પ્રસ્તાવ જે હતો એ આપણે પહેલો કહી શકીએ, જે આપણે અગાઉના ચેપ્ટરમાં વાત કરેલી હતી. પણ આ જે છે એ હવે ભારત સરકારનો પોતાનું બંધારણ જે છે એ કેવી રીતના રચવાનું
અથવા તો બંધારણીય સુધારા જે છે એ કેવી રીતના કરવાના એના વિશેની ચર્ચા કરવાની હતી. પણ આના જે બંધારણીય સુધારા કરવામાં આવ્યા એમાં અંગ્રેજો જે છે એને સામાન્ય રીતે ગવર્નર જે છે એ ગવર્નરને પ્રાધાન્ય આપ્યું. એટલે શું? તો કે 1935માં કહેવાતા સમવાયતંત્રના ધારામાં સાચું પ્રતીક સ્વરાજ્ય જે છે એ પ્રજાને કે પ્રધાનોને નહીં. એટલે શું? તો કે હું એમ કહું કે ભાઈ પૂર્ણ સ્વરાજ એટલે શું? તો કે લોકો જે છે એને પોતાનો હક હોય પોતાનો પ્રતિનિધિ ચૂંટવા માટે. તો ખરેખર આ પ્રતિનિધિ જે છે એ કોનું કાર્ય કરશે? તો કે જેને એને ચૂંટેલો હશે એનું કાર્ય કરશે કે નહીં. તો આપણે એમ કહી શકીએ કે પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે કે પ્રજા જે છે એનો પોતાનો પ્રતિનિધિ જે છે એ કામ કરશે. પણ ખરેખર આ જે હક છે અથવા તો કોઈ પણ નિયમ ઘડવાનો અથવા તો કોઈ પણ પ્રકારના કાર્ય કરવાનો હક જે છે એ પ્રજાનો કે પ્રધાનનો નહીં પણ કોનો? તો કે ગવર્નરો. ગવર્નરો એટલે શું? તો કે અત્યારના આપણે જે કહીએ ને રાજ્યપાલનું પદ, તો આ રાજ્યપાલનું પદ જે ધરાવતા હોય ને એનો હક રહેલો છે. તો આ ગવર્નરો તરીકે કોણ કામ કરતા હતા? તો કે પાછા અંગ્રેજી સૈનિકો અથવા તો અંગ્રેજી પ્રતિનિધિઓ જ કામ કરતા હતા. તો લોકોને તો કાંઈ ફાયદો થાય નહીં. તો આ માટે આપણે એમ કહી શકીએ કે આનો વિરોધ તો થવાનો જ છે. તો આ કાયદા અન્વયે ચૂંટણીઓ થઈ. પણ ગાંધીજીએ સૂચવ્યું કે 1935ના બંધારણ પ્રમાણે આપેલી ખાસ સત્તાઓ અને હક ગવર્નરો વાપરે નહીં અને પ્રધાનમંડળની સલાહ મુજબ જ વર્તવાની તેઓ બાંહેધરી આપે તો કોંગ્રેસ પ્રધાનમંડળની રચના કરશે. હવે તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો છે. શું કહેવા માગે છે ગાંધીજી? કે જે ગવર્નર છે એ ગવર્નરને બધો હક નહીં આપવાનો, અથવા તો ગવર્નર જે છે એ પ્રધાનમંડળ અથવા તો આપણે હાલ આપણે એમ કહી શકીએ પ્રધાનમંડળ હાલ પણ અત્યારના પણ અસ્તિત્વ ધરાવે છે. આપણે જે અલગ અલગ મંત્રીઓ કહીએ છીએ ને એ જ પ્રધાનમંડળ જે છે એ પ્રધાનમંડળ જે પ્રમાણે સૂચવે એ પ્રમાણે ગવર્નરે કામ કરવું. એટલે સામાન્ય રીતે પ્રધાનમંડળ જે છે એની રચના કોના દ્વારા કરવામાં આવે? લોકો દ્વારા કરવામાં આવે. તો એ લોકોના હિત માટે કાર્ય કરે કે નહીં? તો ગાંધીજી દ્વારા એવું સૂચવવામાં આવ્યું કે તો જ કોંગ્રેસ જે છે એ આમાં ભાગ લેશે. તો હવે ચર્ચા વિચારણા જે છે એ વાઇસરોય અને હિન્દી વજીરે જે છે સ્પષ્ટતા કરી અને આ પ્રમાણે આપણે એમ કહી શકીએ કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પ્રધાનમંડળની રચના કરી. અલગ આપણે પ્રધાનમંડળની રચના કરી. પ્રાંતીય સ્વરાજ્યનો આ પ્રયોગ લગભગ 2.25 વર્ષ સુધી ચાલ્યો. એટલે હવે ધીમે ધીમે કરતા ભારત જે છે એ ભારતને પોતાના હકો જે છે એ મળવા લાગ્યા છે. પણ 1939ની જો વાત કરીએ તો આ 1939માં બીજું વિશ્વયુદ્ધ જે છે એની શરૂઆત થઈ ગઈ. ત્યારે આ જે પ્રધાનમંડળ હતો, હવે પ્રધાનમંડળ જે છે એને પોતાનો પણ કંઈક ડિસિશન લેવાનો, પોતાનો પણ કંઈક નિર્ણય લેવાનો હક હોય કે નહીં? તો અંગ્રેજ પ્રતિનિધિઓ જે છે એને હિન્દીને અથવા તો આવા જે પ્રધાનમંડળ છે એને પૂછ્યા વગર જ બ્રિટિશ સરકારે શું કરી દીધું? તો કે યુદ્ધમાં હિન્દને જોડી દીધું, એટલે ભારતને યુદ્ધમાં જોડી દીધું. પરિણામે તેનો વિરોધમાં પ્રધાનમંડળોએ રાજીનામા આપ્યા. એટલે કે જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા અથવા તો નક્કી કરાયેલા જેટલા પ્રતિનિધિઓ હતા એ પ્રતિનિધિઓને પૂછ્યા વગર જ અંગ્રેજોએ શું કરી દીધું? તો કે યુદ્ધમાં, હવે યુદ્ધમાં જો ભારતના લોકો જોડાઈ જાય તો નુકસાન કોને જવાનું છે? ભારતના સૈનિકોને જ જવાનું છે કે નહીં? તો સામાન્ય રીતે તેનો વિરોધ કરવા માટે પ્રધાનમંડળ જે છે એમાંથી રાજીનામા આપવા માંડ્યા. અને આ જે આપણે એમ કહી શકીએ કે 1935નો હિન્દ સરકારનો જે કાયદો હતો એ કાયદો સામાન્ય રીતે નિષ્ફળ ગયો એમ પણ કહી શકીએ છીએ. તો હાલ આપણે વાત કરી એમાં દાંડીકૂચની વાત કરી, ત્યારબાદ આપણે વાત કરી કે ગોળમેજી પરિષદમાં આપણને નિષ્ફળતા મળેલી હતી અને 1935નો જે હિન્દ સરકારનો કાયદો જે છે એમાં પણ સામાન્ય રીતે આપણને નુકસાની વેઠવી પડી હતી અને એનો કોઈ પણ અમલ પણ થયેલો ન હતો. હાલ આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની ચર્ચા કરશું. આભાર.